આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંજલપુર વિસ્તારમાં આજથી 2 દિવસ પહેલાં જ એક બાળકનું અપહરણ થયું હતું અને અપહરણના સંદર્ભે જ ડીસીપી ક્રાઇમ તેમજ ડીસીપી ઝોનના લીના મેમ પાટીલ તેઓ દ્વારા જ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. કહાં સે મતલબ મિલા આપકા બચ્ચા કુછ આપને બચ્ચે સે બાત કિયા બચ્ચા ક્યા બતાયા બચ્ચે ને કુછ નહીં બચ્ચે ને યે બોલા બતાયા મેને કે કહાં સે તુકો પકડ કે લેગા બોલા વો બોલા થા મેં ચલો તમે બિરયાની ખલાએ ચલ કે તો વો બોલા મેં નહીં ખાઉંગા બિરયાની તો વો બોલા આગે ચલો તુમ આગે લેકે ચલે તો બોલા મેં નહીં જાઉંગા ફિર વો લેકે ચલા ગયા બોલા કહાં કહાં લેકે જારા વો ઉધર નહીં ખાના મુકા રાજસ્થાન સે મિલા હા રાજસ્થાન દે મિલા અચ્છા જબ આપને બચ્ચે સે બાત કે આપકે બચ્ચો કો મારા આયા એસા કુછ નહીં નહીં કુછ નહીં કિયા કે બચ્ચો કો ધમકાયા એસા કુછ વો અભી હમને પૂછા નહીં ઉસસે બચ્ચા રો રહા થા જબ આપકો મિલા હા જબ મેરે કો મિલા ના તો વો રોને લગા દેખ કે હા હા આપકે બચ્ચો કો ખાના ઉના ખિલાતા થા વો બોલા મેને એક બાર ખાના ખાયા હા ફિર નહીં મેરે કો ખાના મિલા મમ્મી તો ખાના નહીં દેતા થા ખાના નહીં દેતા તો એક હી બાર ઉસને ખાયા ખાના ખા લીધા આપકા જો પોલીસ ને કામ કિયા ઉસકે બારે મે ક્યા કહેંગે આપ નહીં પોલીસ ને તો મેરા બહોત બઢિયા કામ કરા જ્યારે બાળકના અપહરણની જ્યારે ફરિયાદ નોંધવામાં આવી અને સ્થાનિક પોલીસ અને ઝોન એલસીબીની ટીમ જ્યારે હતી તે દરમિયાન કોલ આવતા ક્રાઇમની ટીમ સાથે મદદમાં જોડાઈ હતી અને સૌ પ્રથમ લોકલ પોલીસને અને એલસીબી ઝોન 3ની ટીમને જે માહિતી મળી ફૂટેજીસ એમાં બાળક છે એ રિક્ષામાં રમતું હતું ઘરની આગળ અને પછી જ્યારે ચાલતું ચાલતું બહાર નીકળે છે ત્યાં સુધી આપણને મળ્યું હતું અને ત્યાં નજીકમાં જે એ દરમિયાન જે મુવમેન્ટ હતી એ બધી માર્ક કરવામાં આવી અને ત્યારબાદ એ આ બાળક છે નજીકની મોબાઈલ શોપમાં પણ એક વ્યક્તિ જોવા મળ્યું હતું અને થોડું પ્રાઇમરી ક્લિયર થયું કે આ બાળક આની સાથે ફરી શકે. ત્યારબાદ સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને એ દરમિયાન અલગ અલગ રિક્ષામાં પણ આ બાળક સાથે વ્યક્તિ દેખાણો હતો તો એ બધું ચેક કરતાં કરતાં અંદાજે 8-1 કિલોમીટર બાળકને લઈને સાથે શહેર વિસ્તારમાં ફર્યો હતો અને ત્યારબાદ એનું છેલ્લે જે સીસીટીવી ચેક કરતાં કરતાં બસ સ્ટેન્ડ પર આપણે પહોંચ્યા. રેલવે સ્ટેશનમાં ચેક કર્યા, બસ સ્ટેન્ડમાં ચેક કર્યા ત્યારે આ દાહોદ જિલ્લા તરફ જતી બસમાં બેસતો જોવા મળ્યો હતો. દરમિયાન આ કોઈપણ વેરાબાઉટ આની પર આરોપી બાબતે ન મળતા આપણે અલગ અલગ ટીમો બનાવી, ક્રાઇમ પીસીબી અને સ્થાનિક પોલીસની એલસીબીની ઝોન 3ની ટીમો અને ટેકનિકલ હેલ્પ બધા દરેક એના ફોટોગ્રાફ્સ જે અવેલેબલ થયા હતા એ અલગ અલગ વિસ્તારોમાં એમના જ્યાં બાળક ગુમતો તે વિસ્તારમાં કે અગાઉ જોડાયો હતો તે આ ઉપરાંત જે કન્સ્ટ્રક્શન હાઇટ ઉપર છે પણ ત્યાં અને જ્યાં ખુલ્લી ઝૂંપડપટ્ટીની અંદર રેડ બસેરામાં બધા ફોટો લઈને માણસને મોકલવામાં આવ્યા કોઈ આઈડેન્ટિફાઈ કરી શકે. દરમિયાન આનું જે દાહોદ તરફ બસમાં જેથી બેસતો હતો તો એ બસ પર રૂટ ઉપર આવતા બંને પંચમહાલ જિલ્લા પોલીસ અને દાહોદ પોલીસની મદદ લેવામાં આવી અને તેઓને પણ આ બસના ટાઈમિંગ દરમિયાન બસ સ્ટેશન ઉપર ચેક કરવાનું માટે મદદ લેવામાં આવી હતી. પરંતુ છેલ્લે આરોપી છે એ બાળક સાથે દાહોદ જિલ્લાના ઝાલોદ બસ સ્ટેન્ડમાં ઉતરતો દેખાઈ આવ્યો અને ઝાલોદ પોલીસ અને દાહોદ એલસીબીની મદદથી આપણી પોલીસ ત્યાં સાથે હતી અને સીસીટીવી ચેક કરતાં માલુમ પડેલ કે ત્યાંથી આ તોફાન ગાડી મારફતે એ રાજસ્થાન તરફ જવા નીકળેલ છે. સ્થાનિક પોલીસની મદદથી આપણે એ ગાડીના ડ્રાઈવરનો કોન્ટેક્ટ કર્યો અને ક્યાં ઉતાર્યા હતા એનું સંભવિત લોકેશન લેવામાં આવ્યું હતું અને તે વિસ્તારમાં આપણે સર્ચ ચાલુ કરવામાં હતી બાંસપાડા પોલીસની મદદ સાથે. દરમિયાનમાં જે આપણી ટીમો અહીંયા ફરતી હતી જે ફોટા સાથે બધાના એડિટિંગ માટે તો આપણને એક રિસર્ચ સાઇટ પરથી એક માહિતી મળી કે આ વ્યક્તિ આ હોઈ શકે એનો આ ટેન્ટેટિવ નંબર છે અને એ પણ એનું લોકેશન પણ બાંસપાડામાં જ હતું જે આપણી ટીમ 5-1 કિલોમીટર દૂર હતી અને ત્યાંને વેરીફાઈ કરતાં બાળક છે એ આ અકૃત વ્યક્તિ જે કરનાર છે એની સાથે મળી આવેલ છે. હાલ પૂરતું એવું લાગતું નથી કે પ્લાનિંગ સાથે જ આ પર્ટિક્યુલર બાળક માટે ટાર્ગેટ કરીને આવ્યો હોય એવું. જે પ્રમાણે અગાઉ કીધું એમ કે એ પોતે એકલતો હતો અને ત્યાં ગયો હતો, ત્યાં જ્યારે ત્યાં જવામાં આવ્યું તે પોતે પણ એ પોતાના ઘઉંના ખેતરમાં એ પાણીનું વાળવાનું કામ કરતો હતો, બાળક પણ ત્યાં જ હતું એની સાથે અને એને પૂછપરછ કરતાં કે હું આ રીતે આવ્યો હતો અને 5-6 દિવસથી પાણી ખેતીનું કામ કરીને પૂછ પાછો જ આવવાનો હતો બરોડા એવું હતું. હાલ પૂરતું જણાવે છે પણ આગળની તપાસ ચાલુ છે એનો વધારે શું હેતુ હતો કાંઈ એ પણ આગળ તપાસ ચાલુ છે. સર જે બાળક છે બાળક સાથેનો વ્યવહાર વિદ્રોહ કેવો હતો? આપ સીસીટીવીમાં જોયું કે અમે જોયું હતું બાળક એની સાથે કમ્ફર્ટેબલી ચાલતું હતું. ઘણી વખત ટ્રાફિકની અંદર એનો હાથ કદાચ છૂટી જાય તો પણ બાળક એને રસ્તો ઓળંગી એની પાછળ દોડીને સાથે ચાલી રહ્યું હતું એટલે બાળક એના પ્રભાવમાં હતું સંપૂર્ણપણે એ આપણે માની શકીએ.